बनासकांठा जिल्लामां कोरोनानी बीजी लहेर खूब ज खतरनाक होवाथी झड़पथी फैलाई रही हती, जेथी कोरोना संक्रमणने रोकवा तंत्र द्वारा अनेक प्रयासो करवामां आव्या हता अने तेना परिणाम स्वरूपे कोरोनानी बीजी लहेर धीमी पड़ी होय तेवुं देखाई रह्युं छे। गुजरात राज्य सहित बनासकांठा जिल्लामां तोकते वावाझोड़ा बाद कोरोना संक्रमणनो घटाड़ो थयो छे, જેમાં દિયોદર શહેર ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસના કેસો ઓછા થવા લાગ્યા છે। કોરોના કેસોમાં ઘટાડો થતાં લોકો રાહત અનુભવી રહ્યા છે। ત્યારે આજે દિયોદર રેફરલ હોસ્પિટલમાં બીકે ન્યૂઝ ચેનલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, જેમાં વર્તમાન પરિસ્થિતિ વચ્ચે હાલ માત્ર 6 દર્દીઓ કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહ્યા હોવાનું રેફરલ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું। દિયોદર રેફરલ હોસ્પિટલના તબીબે બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી કોરોનાની સામે સાવચેતી રાખવા અનુરોધ કર્યો હતો। છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાનું સંક્રમણ થોડું ઓછું થયું છે। અત્યારે હાલ રેફરલ હોસ્પિટલ દિયોદરમાં ખાલી 6 પેશન્ટ જ દાખલ છે, જે હવે એટલા બધા ક્રિટિકલ પેશન્ટ બી આવવાનું થોડું ઓછું થઈ ગયું છે। નોર્મલ જે સંક્રમિત આવતા હતા એની અંદર બી સારો એવો ઘટાડો જોવા મળ્યો છે, પણ એનો મતલબ એવો નથી કે લોકોએ હવે સાવચેતી રાખવાનું છોડી દેવું। હજી બી માસ્ક પહેરવું એટલું જ જરૂરી છે, હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, અને ત્રીજી લહેર આવી ના આવે એના માટે આપણે પૂરેપૂરી સાવચેતી રાખવાની છે। જો કે બીજી તરફ દિયોદરના પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ નહિવત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને કોરોના વાયરસના કેસો ઓછા થવાની સાથે બજારમાં પણ રાબેતા મુજબ શરૂ થઈ રહ્યા છે। કોરોનાની રફતાર ધીમી પડતા દરેક લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ફરજિયાત પહેરવા અને સેનિટાઈઝનો ઉપયોગ કરી સાવચેતી રાખવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે। અત્યારે બીજા બે વખતે કોરોના વૈશ્વિક મહામારી માટે છેલ્લા 2 મહિનાથી લોકોની અંદર સંક્રમણ વધારે હતું, પણ છેલ્લા 10 દિવસથી સંક્રમણ એકદમ ઓછું થઈ ગયેલ છે। અત્યારે ભાગ્યે જ કોઈ કેસ જોવા મળે છે, નવા કોઈ કેસ અત્યારે મળી રહેલ નથી, અને જે કેસો છે એ બધા અત્યારે સારી કન્ડિશનમાં છે। બીજા નંબરે છે કે હજુ કોરોના ગયેલ નથી, એટલે લોકોને સાવચેતી પેટે જે સરકારે SMS રાખ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સ હોય, માસ્ક હોય અને સેનિટાઈઝરનું હોય, એ ત્રણેયનું પાલન કરવું। બીજા નંબરે કે સાવચેતી પેટે અત્યારે કોઈ મેળાવડા હોય છે, કોઈ લગ્ન પ્રસંગ હોય કે કોઈ અન્ય પ્રસંગોમાં લોકોને એકઠા થવું જોઈએ નહીં। બીજા નંબરે આ મહામારીમાં જે ડૉક્ટરો, મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ જેમને પોતાની જીવના જોખમે લોકોની સારવાર આપેલ છે, એ બધા મિત્રોનો અમે આભાર માનીએ છીએ।